કારણ વગર વધારી રહી છે રમીલા, તો આમ કેમ કરે છે? તને જે જે પસંદ નથી એ બધું મેં છોડી દીધું છે કે નહીં? શું શું એટલે કેટલી બધી ચીજો એવી છે? આ લે ને ગુટકા. ગુટકા ખાતો તો તને નથી ગમતું, મેં કહ્યું ચાલો ભાઈ છોડી દઈએ. બા હા ચાલો. પાટિલ, પાટિલ ને ગજવું નથી એટલે મારા ગજવામાં મૂકી ગયો. એટલે બસ જા. અરે તો છોડ ને તું, આ મેં પાના રમતો તો બંધ કરી દીધું. શનિવારે મારા ફ્રેન્ડ્સ ને મળવા જતો તો છોડી દીધું. અરે છેલ્લે છેલ્લે તો તને પસંદ નતું એટલે જોગિંગ માટે જતો તો એ પણ છોડી દીધું. જોગિંગ? હા, અડધી ચડ્ડી પહેરીને ગર્લ્સ હોસ્ટેલ ની બહાર લટાર મારવું એને તમે જોગિંગ કહો છો? હા, દરેક વાતમાંથી તું કઈ પોઈન્ટ શોધી કાઢે છે, મને સમજાતું નથી રમીલા. મારો કોઈ પણ શોખ કે મારી કોઈ પણ પ્રવૃત્તિ તને પસંદ કેમ નથી? કારણ કે તમારી દરેક પ્રવૃત્તિ પાછળની વૃત્તિ હું જાણું છું. માણસ ઘરે આવે ચા પાણી કઈ પૂછવાનું નહીં, બસ કટ 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 કટ. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. એક છોકરાના બાપ થી લટુડા વેળા કરતા. લટુડા વેળા? તું ગમે તેવા શબ્દો નહીં વાપર રમીલા. કરો, તમારે જે કરવું એ કરો. અમને પણ શોખ છે, કરીશું પૂરા. એ શું પૂરું કરવું તારે? શીખીશું ગાયન મોહનજી પાસે. જાગો મોહન પ્યારી, જાગો પ્યારી તારે. અરે પ્યારે પ્યારે વાળી ચપરે ચપરે અંદર જાય. પ્યારે 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 કરી નાખે. અમારામાં પણ ટેલેન્ટ છે, એવું નહીં સમજતા કે બાજુવાળીમાં જ ટેલેન્ટ છે. જો રમીલા, તું વારે વારે હરી ફરીને બાજુવાળીને વચ્ચે નહીં લઈ આવ. હમ ભી કિસી સે કમ નહીં. દેખા, હિન્દી ભી આવડતી હૈ. આવડતી હૈ. હે ભગવાન, તારા માને પ્રિયામાં જમીન આસમાન નો ફરક છે. હા, એ રોમાં બેઠા પછી ફરક વધારે વર્તાયો હશે. તું મને ફરી ફરીને પાછો એ રોમાલ નહીં લઈ જા. આવડી મોટી ચોકલેટ આપણા ઘરમાં કોણ લાવ્યું? અમારી કલાના ચાહક. અરે પણ નામ બોલ લે. મોહન મેન્ડોલે. ચાલો મોહનીઓ ચોક. મોહન મોહનીઓ સાલો ટુ ઇન વન. મારી બૈરીને આવડી મોટી ચોકલેટો ખવડાવવા લાગ્યો. એક્સક્યુઝ મી. હજી પ્રિયાનો અવાજ કાનમાં ગુંજે છે. એક્સક્યુઝ મી. ઓ પ્રભુ, હવે તો નજર સામે દેખાવા પણ લાગી. એક્સક્યુઝ મી. ઓ માય ગોડ, પ્રિયાજી તમે જાતે પોતે પર્સનલી? I'm sorry, હું તમને ક્યાંક ડિસ્ટર્બ તો નથી કરતી ને? No, not at all. ઘરમાં આવું પછી હું ડિસ્ટર્બ જ હોઉં છું. પ્રિયાજી, યે લીજીએ. ચોકલેટ? પ્યાર કી નિશાની હૈ, આપકે લિયે હી લાયા હું, રખીએ. થેન્ક યુ. પણ અત્યારે કેમ ઇલેક્ટ્રિશિયન મળશે? કેમ ઇલેક્ટ્રિશિયન નું શું કામ પડ્યું? જુઓ ને, હું નાવા ગઈ હતી. વાહ. નહીં નહીં, બહાર નીકળી ને ગીઝર બંધ કરવાનું ભૂલી ગઈ. ઓહ, મોટો ધડાકો થયો. આખા ઘરની લાઈટ ઉડી ગઈ. ધડાકો થયો? તમને કંઈક વાગ્યું તો નથી ને? ના ના ના, એવું કંઈ નથી થયું. પણ શું છે ને કે ઘરમાં લાઈટ નથી, અંધારું છે, મોહન પણ નથી, એટલે મને બહુ ડર લાગે છે. અરે માં ડરવાનું શું, હું છું ને, અહીંયા બેસો. યા, ધેટ ઇઝ ટ્રુ. પણ કોઈ ઇલેક્ટ્રિશિયન મળી જાય તો ફ્યુઝ રિપેર થઈ જાય ને? અત્યારે તો ઇલેક્ટ્રિશિયન ક્યાંથી મળે? હું છું ને, હું ફ્યુઝ નાખી આપીશ. યા, તમને ફ્યુઝ રિપેર કરતા આવડે છે? મને ઇલેક્ટ્રિક કામ આવડે છે, પ્લમ્બિંગ આવડે છે. ઘણીવાર શું છે, ચાલો જમવાની ખા. તમે પાછા? મારી લાઈટ ઉડી ગઈ છે ને મારી ઊંઘ ઉડી ગઈ છે. ભાઈ શું છે, અત્યારે બિચારા ઇલેક્ટ્રિશિયન શોધતા હતા, મેં કહ્યું આટલી રાત્રે ઇલેક્ટ્રિશિયન ક્યાં મળે? ક્યાંય ન મળે. હા, એટલે મેં કહ્યું ચાલો હું તમને ફ્યુઝ નાખી આપું. લે, તમે ક્યારે ફ્યુઝ નાખ્યો છે? નાખ્યો નથી, પણ તેથી શું થયું, માણસને કઈ નવું શીખવાની હોશ હોય કે નહીં? નો 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 નો, પ્લીઝ તમે રિસ્ક નહીં લેતા. અરે માં રિસ્ક છે નો. એ મને કહે છે. હા, જો અનુભવ વગર જોખમ નહીં લેવું જોઈએ. પ્રિયાજી, લગ્નનો અનુભવ નો તો છતાં જોખમ લીધું જ છે ને. ચાલ હવે શું આમ થયા જેવી વચ્ચે ઊભી, તું જા
મારે જવાનું છે, કામ કરજો, અંદર જા, એક પકડ છે એ લઈ આવ અને એ બેટરી લઈ આવ, ઓકે જા. ક્યા હે પ્રિયાજી? યા ઇલેક્ટ્રિસિટી હે ના વો હમારે બ્લડ મેં હે. હા ફેમિલી કે બ્લડ મેં ઇલેક્ટ્રિસિટી હે. મેં આપકો બતાઉં બહોત સ્ટોરી હે. મારા દાદા હતા ને એ ઇલેક્ટ્રિસિટી બોર્ડ માં કામ કરતા હતા. મારા ફાધર હતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. મારા મામા ઇલેક્ટ્રિક ના બિલો વસૂલ કરતા હતા. સી એટલે ઇલેક્ટ્રિસિટી આખી બ્લડ માં આવી ગઈ છે. અભી આપકો વો પ્લમ્બિંગ કેવું પડે હા? તમે બહુ હેલ્પફુલ છો આઈ મસ્ટ સે. અરે પાડોશી ધર્મ જેવું કઈ ખરું કે નહીં? અને આવો ચાન્સ ક્યાં રોજ મળવાનો? હજી નહીં એટલે આવી સિચ્યુએશન કે રોજ થોડી આવે છે. આવી ગઈ. લ્યો ઓ થેન્ક્સ. બરાબર છે, પકડ સમજી ગઈ, પકડ એટલે ગુડ. તને એમ છે કે હું અંધારાથી ડરું છું? ના હું ડરું છું. ચાલે ચાલ બેસ અહીંયા બેસ. આમ દેશી બૈરા જેવું નહીં કર, તો આમ સાથે આવે તો પ્રિયાજી ને ખરાબ લાગે, સમજી? તારા જેવી શંકાશીલ સ્ત્રી દુનિયામાં બીજી કોઈ નહીં હોય. મારી માં હજી જીવે છે. આ શું કામ જીવે છે પ્રિયાજી? અરે જાઓ જાઓ, હું તો સહી જાઉં છું. આવીને જાતે થાળી પીરસીને જમી લેજો પ્રિયાજી. જાગો મોહન પ્યારે. પ્રિયાજી ચોર પકડો, જલ્દી પકડો. કોઈને ચોર નહીં હું, મેં હું જગ્ગુ જગ્ગુ. ઓ મિસ્ટર જરીવાલા, તમે તમે મને કેવો ડરાવી દીધો. ડરી તો હું ગયેલી. આઈ એમ સોરી પ્રિયાજી, આઈ એમ રીલી સોરી. ઇટ્સ ઓકે. મેં આ ગયા હું. હા ક્યાં છે? હા તમારું સ્વિચ બોર્ડ ક્યાં છે? અહીંયા દરવાજાની પાસે ઉપરની સાઈડમાં. વાહ સરસ પ્રિયાજી. હા જરા એટલે કે તમારે ત્યાં ઘોડો છે? ઘોડો ના, અમારે ત્યાં કાર છે. ચાલશે? નહીં નહીં, ઘોડો એટલે કઈ ટેબલ ખુરશી જેવું જરા ચડવા માટે જ. આમ સો સોરી, એક મિનિટ હમણાં લઈ આવી. જસ્ટ વેઇટ વેઇટ. આવી ગયો. હા થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. ચાલો બહુ અંધારું છે. હા બહુ જ. જરા લાઈટ કરો ને. હા આઈ એમ સોરી, ફ્યુઝ નાખવા તો હું આવ્યો છું, હું ભૂલી ગયો. એક મિનિટ ચાલો. પ્રિયાજી આ તો ધ્રુજે છે, જરા પગ પકડો ને. પકડી લીધા. મારા નહીં, મારા નહીં, ખુરશી ના પગ પકડો. આમ સો સોરી, આમ સોરી, પકડ્યા. ઇટ્સ ઓલ રાઈટ. પ્રિયાજી એક વાત કહું? બોલો. તમે તમે આ ગાઉન માં પણ બ્યુટીફુલ લાગો છો. હા થેન્ક યુ, થેન્ક યુ સો મચ. અરે છોડી કે દે. એ લાઈટ આવી ગઈ, લાઈટ આવી ગઈ, લાઈટ આવી ગઈ. યુ આર જીનિયસ મિસ્ટર જરીવાલા. મિસ્ટર જરીવાલા, તમને કરંટ બરણ તો નથી લાગ્યો ને? લાગ્યો છે. હા જોરદાર કરંટ લાગ્યો છે પ્રિયાજી. હું તમારી માટે ચા બનાવી લાવું. ચા નહીં, મને ચાહ જોઈએ છે. પ્રિયાજી બેસો. બેસી. મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલો. કઈ રીતે કરું એ સમજાતું નથી. તો તું એમ કરો ને, કાલે વાલે કહી દેજો. ના કાલે નહીં, આજે જ. પ્રિયાજી તમારે પેલી વાત મારી બૈરીને એટલે કે રમીલાને નોતી કરવી જોઈતી. કઈ વાત? એ જ કે હું આજે તમારું નાટક જોવા આવ્યો તો ઇન્ટરવલમાં અંદર આવ્યો અને પછી ઇન્ટરવલમાં મેં તમારી પીઠ થાબડી. એ એ વાત? પણ કેમ? કારણ કે મેં રમીલાને કહ્યું હતું કે હું ઓવર ટાઈમ કરું છું. એટલે કે તમે ચિઠ્ઠું પણ લઈને આવ્યા હતા બરાબર ને? યસ. તમને મળવાની બહુ જ ઈચ્છા થઈ પ્રિયાજી, એટલે આવ્યો.
અરે પણ આપણે તો સોસાયટીમાં રોજ મળીએ છીએ ને. અરે બાપા, સોસાયટીમાં મળીએ ત્યારે પેલીના ડોળા ચકળ વકળ ફરતા હોય છે ને. કોણ પેલી? પેલી માતાજીના ડોળા. માતાજી? માતાજીનો ભક્ત છું હું એટલે.